આજે આપણે જોઈશું વિહિકલ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સનું ચેપ્ટર નંબર 4 કે જેનું નામ છે સ્ટીયરિંગ મિકેનિઝમ. આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું કે અકર્મેન સ્ટીયરિંગ મિકેનિઝમનો શું સિદ્ધાંત છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એ પછી આપણે જોઈશું કે ટ્રુ રોલિંગ થવા માટેની કઈ શરતો આપણે ફોલો કરવી પડશે. એના પછી આપણે જોઈશું કે ટર્નિંગ સર્કલ રેડિયસ, મતલબ કે વિહિકલને ચાર વ્હીલ હોય છે, એ ચાર ચાર વ્હીલને ટ્રુ રોલિંગ પૂરું કરવા માટે તેના માટે કેટલી રેડિયસે એ વ્હીલને સ્ટીયર થવા જોઈએ. એના પછી આપણે જોઈશું સ્ટીયરિંગ જ્યોમેટ્રી વિશે. એ સ્ટીયરિંગ જ્યોમેટ્રીની અંદર આવશે કેમ્બર એંગલ, કેસ્ટર એંગલ, ટો ઇન, ટો આઉટ તથા કિંગ પિન ઇન્કલિનેશન. હવે આ બધું જોતા પહેલાં આપણે સૌથી પહેલાં એ જોઈ લઈએ કે સ્ટીયરિંગ સિસ્ટમ કયા કયા કાર્યો કરે છે. તો સ્ટીયરિંગ સિસ્ટમનું સૌથી પહેલું કાર્ય એ છે કે આપણે સ્ટીયરિંગ વ્હીલને આપણા અથોડે જે કે બી આપણે રોટરી મોશન આપીએ છીએ અથવા રોટરી મૂવમેન્ટ આપીએ છીએ, તે રોટરી મૂવમેન્ટને વિહિકલના જે સ્ટીયરિંગ વ્હીલ છે તેની કોણીય ગતિમાં રૂપાંતર કરવાનું કાર્ય એ આપણું સ્ટીયરિંગ સિસ્ટમ જ કરે છે. એ પછી આપણા વિહિકલને જે દિશાકીય સ્થિરતા આપવાનું કામ છે એ પણ સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. એના પછી જોઈએ તો જે આપણા જે ફ્રન્ટ વ્હીલ છે, જેને આપણે સ્ટીયરિંગ વ્હીલ કહીએ છીએ, તે સ્ટીયરિંગ વ્હીલને ડાબી બાજુ અથવા જમણી બાજુ જે દિશામાં વળાંક લેવો હોય તે બાજુ વળાંક લેવડાવવાનું કાર્ય પણ સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ડ્રાઈવરની ઈચ્છા મુજબ વિહિકલને ક્યારે વાળવું કે સાઈડમાં લેવું તે દરેકે દરેક કાર્ય પણ સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે. દરેક સમયે, મતલબ કે કોઈ પણ ઇવન આપણું વિહિકલ સ્લો સ્પીડે ચાલતું હોય કે હાઈ સ્પીડે ચાલતું હોય કે ઇવન ટર્નિંગ વખતે પણ આપણા જે સ્ટીયરિંગ સ્ટીયર વ્હીલ્સ છે તેને પરફેક્ટ રોલિંગ ગતિ આપવાનું કાર્ય સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. મતલબ કે કોઈ પણ પ્રકારનું સ્કેડિંગ ના થાય તેનું ધ્યાન પણ સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા રાખવામાં આવે છે. સ્ટીયરિંગ કરતી વખતે ટાયરમાં ઘસારો, જે પણ ઘસારો થાય છે અથવા વિયર એન્ડ ટીયર થાય છે, તે વિયર એન્ડ ટીયર ઘટાડવાનું કાર્ય સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે. કોઈ પણ વિહિકલ જ્યારે સ્ટીયર કરે છે, મતલબ જ્યારે આપણે તે વિહિકલને વાળીએ છીએ, તો વિહિકલને વળાંક લીધા પછી તેને સીધું કરવાની સુવિધા સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને જ્યારે વિહિકલ ચાલતું હોય છે તો રસ્તામાં જે ખાણા ટેકરા આવે છે, જે બમ્પ આવે છે, બરાબર છે, તો એ જેટલા બમ્પ છે, ખાણા ટેકરા છે, એના લીધે જેટલા બી શોક્સ અથવા તો આઘાત જે જનરેટ થતા હોય છે તે શોકને એબ્સોર્બ કરવાનું કાર્ય અને ડ્રાઈવરના અંત સુધી તે શોક્સ ના પહોંચે તે જોવાનું કાર્ય પણ સ્ટીયરિંગ સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે સ્ટીયરિંગ મિકેનિઝમ કેટલા પ્રકારના છે તથા તેની અંદર અકર્મેન સ્ટીયરિંગ મિકેનિઝમ કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે હવે આપણે આગળ જોઈએ. મિકેનિઝમ કિસ તરહ કા હોતા હૈ, ફિર દેખેંગે એકરમન સ્ટીયરિંગ કિસ તરહ સે કામ કરતા હૈ ઓર આખિર મે દેખેંગે કે ડિવાઇસ સ્ટીયરિંગ ક્યા હૈ. तो शुरुआत करते हैं फोर बार स्टीयरिंग मैकेनिज्म से. तो इसके अंदर एक फिक्स लिंक होती है जो कि चेसिस का एक हिस्सा होती है, जिसके साथ दो छोटे लिंक पिवट कर दी जाती है और इन दोनों छोटे लिंक के साथ एक बड़ी सी लिंक कनेक्ट होती है जिसे कहा जाता है टाई रोड. अब जो दोनों छोटे लिंक है उसके साथ व्हील का माउंटिंग किया जाता है बाई मीन्स ऑफ हब या फिर एनीथिंग. अब क्या होगा कि जब भी आपको व्हीकल टर्न करना है तो आपको सिर्फ टायर रोड को मूव करना है, यानी कि अगर आप टायर रोड को लेफ्ट साइड ले जाएंगे तो व्हीकल राइट साइड मूव करेगा, टायर रोड को राइट साइड ले जाएंगे तो व्हीकल लेफ्ट साइड मूव करेगा. अब ये एक सिंपल फोर बार मैकेनिज्म का फंडा है. अब यहाँ पे क्या होगा कि जो दोनों व्हील है उसका स्लिप एंगल एक समान होगा. अब स्लिप एंगल क्या चीज है कि आपका व्हीकल जिस दिशा में जा रहा है उसके साथ आप जब टर्न लेते हैं तब व्हील का जो सेंटर लाइन है वो जो एंगल बनाती है उसे कहा जाता है स्लिप एंगल. अब ये एंगल अगर दोनों एक समान है तो व्हीकल प्रॉपर टर्न नहीं ले पाएगा. तो अब जानते हैं कि आखिर ऐसा क्यों होता है. तो हम यहाँ पर ज्यूम करते हैं कि एक व्हीकल टर्न ले रहा है तो वो जब अपना प्रॉपर कंप्लीट टर्न करेगा तो एक सर्कल के अंदर व्हीकल का मोशन होगा. तो उसी सर्कल का जो सेंटर है उसके अंदर से अगर व्हीकल के चारों व्हील्स की जो रोटेशन एक्सिस है वो पास होती है तो उस कंडीशन के अंदर व्हीकल को ट्रू रोलिंग कंडीशन में माना जाएगा. अब ट्रू रोलिंग कंडीशन क्या है कि जब भी व्हीकल ट्रू रोलिंग कंडीशन में होता है
तो उसके जो फ्रंट दो व्हील्स है वो मिनिमम से मिनिमम पॉसिबल स्लिप के साथ व्हीकल को टर्न करवा सकते हैं। अब इस सिचुएशन में एक चीज और भी होगी कि जब भी व्हीकल टर्न लेगा तो बाहर के व्हील को ज्यादा ट्रैवल करना पड़ेगा और अंदर के व्हील को कम ट्रैवल करना पड़ेगा। इसी सिचुएशन के कारण हमें दोनों के दोनों व्हील को अलग अलग स्लिप एंगल के ऊपर टर्न करवाना पड़ता है। तो अब बात करते हैं एकरमैन स्टीयरिंग मैकेनिज्म की। तो फोर बार स्टीयरिंग के मुकाबले एकरमैन स्टीयरिंग के अंदर जो टायर रोड है उसकी लेंथ कम होती है, जिसके कारण जो दोनों ऑपरेटिव लिंक है वो इंक्लिनेशन के ऊपर रहती है। अब वो इंक्लिनेशन इस तरह से किया जाता है कि उनकी एक्सिस रियर एक्सल के सेंटर के ऊपर कॉन्सेंट्रेट हो। अब जब भी आप व्हीकल को टर्न करेंगे तो इंक्लिनेशन के कारण दोनों के दोनों व्हील अलग अलग स्लिप एंगल के ऊपर टर्न होंगे, जो कि व्हीकल को प्रॉपर टर्न लेने में भी मदद करेगा। और जब आप टर्न कंप्लीट करके स्टीयरिंग को रिलीज कर देंगे तो व्हीकल का जो स्ट्रेटनिंग फोर्स है वो स्टीयरिंग को वापस अपनी ओरिजिनल पोजीशन में ला देगा, जिसके कारण आपका स्टीयरिंग व्हील वापस रोटेट करके अपनी इनिशियल पोजीशन में आ जाएगा। अब डिफरेंट स्लिप एंगल पे टर्न होने के कारण जो इंस्टेंटेनियस सेंटर है उसके ऊपर चारों के चारों व्हील जो सेंटर एक्सिस है वो भी मिलेगी, जिसके कारण कंडीशन ऑफ रोलिंग लेफ्ट टर्न में भी कंप्लीट होगी और राइट टर्न में भी कंप्लीट होगी। तो अब बात करते हैं डैब स्टीयरिंग मैकेनिज्म की। तो इसके अंदर बहुत सारे स्लाइडर्स जो यूज किए जाते हैं, जिसके कारण इसकी एक्यूरेसी इतनी अच्छी नहीं आती, क्योंकि बहुत जल्दी व्हीकल का जो रैक एंड पिनियन मैकेनिज्म है वो टायर रोड को लेफ्ट या राइट साइड धक्का मारेगा, जिसके कारण पार्शियली या फिर फुल्ली सेटिस्फाई हो सकेगी। तो અહીંયા આગળ આપણે જોઈએ કે અકમેન સ્ટીયરિંગ મિકેનિઝમ એક્ચ્યુઅલમાં કેવી હશે। તો આ પ્રકારની એક ફિગર હશે કે આની અંદર શું છે કે અહીંયા આગળ જે પોઈન્ટ K અને પોઈન્ટ L આપેલા છે એ બે છે પીવોટ બિંદુઓ કે જ્યાં આગળ ટ્રેક આર્મ જે છે તે કનેક્ટ કરેલા છે। હવે ટ્રેક આર્મ એ ક્યાં છે તો આ A K અને A તથા L અને B આ છે બે ટ્રેક આર્મ કે જેની જે લેન્થ હશે એ લેન્થ હશે સ્મોલ r। આગળ જોઈએ तो बे पीवट बिंदु वच्चे नुं जे अंतर छे ए अंतर हशे सी, जेने आपणे सी कहीशुं। अने ट्रेक रोड, ए ट्रेक रोड ए क्यां कनेक्ट करेला हशे तो ट्रेक रोड ए ट्रेक कामनो जे बीजो छेडो हशे त्यां आगळ ट्रेक रोड कनेक्ट करेला हशे। एटले ज्यारे भी आपणे ट्रेक रोड ने डाबी साइडथी जमणी साइड लई जईशुं तो आपणुं व्हीकल आ रीते टर्न करशे, बराबर छे। अने ए वखते જે ટર્નિંગ કર્યા પછી જે એંગલ બને છે એ એંગલ આપણે હશે ઇનર વ્હીલનો એંગલ, આ સાઇડનું જે આ સાઇડ વ્હીકલ ટર્ન લે છે એટલે અહીંયા જે થીટા જે છે એ થીટા છે ઇનર વ્હીલનો એંગલ, અને અહીંયા જે ફાઈ જે છે કે આ જે આઉટર વ્હીલ જે છે એના સેન્ટ્રલ એમરથી જે લાઇન પાસ થતી હશે અને એનો જે એંગલ બનાવશે એ હશે આઉટર વ્હીલનો એંગલ, બરાબર છે। અને ટ્રેક રોડ જે છે સોરી ટ્રેક આર્મ જે છે એ ટ્રેક આર્મ વ્હીકલની વર્ટિકલ એક્સિસ જોડે જે એંગલ બનાવે છે એ એંગલનું માપ હશે એંગલ આલ્ફા, બરાબર છે। અને આ જે એંગલ આલ્ફા જે છે એ કોની જોડે એંગલ બનાવશે તો વ્હીકલની જે વર્ટિકલ એક્સિસ છે તેની જોડે એંગલ બનાવશે। આગળ જોઈએ કે જે વચ્ચે જે વચ્ચેની જે ફિગર હતી તેને આપણે મેક્સિમાઇઝ કરી છે અને તેની અંદર અલગ અલગ આપણે જ્યોમેટ્રીઝ આપેલી છે તો તેના વિશે આપણે જાણીએ। તો અહીંયા આગળ આપણે જે આમ આગળ કીધું એ પ્રમાણે એ અને બી જે છે આ છે ટ્રેક રોડ, એ કે અને બી એલ છે એ છે ટ્રેક આર્મ, તથા કે અને એલ જે છે એ છે પીવોટ બિંદુઓ, અને એ બે પીવોટ બિંદુઓનું જે અંતર છે એ અંતર છે સ્મોલ સી, બરાબર છે। હવે આગળની ફિગર પ્રમાણે આ વ્હીકલ ડાબી સાઈડ ટર્ન લે છે, બરાબર છે, એટલે કે પ્યોર બિંદુવાળું જે પોઈન્ટ છે એની અંદર બનશે ઇનર એંગલ, અને એલ બિંદુવાળું જે પોઈન્ટ છે ત્યાં આગળ બનશે આઉટર એંગલ, મતલબ કે અહીંયા આગળ ઇનર વ્હીલ હશે અને અહીંયા આગળ હશે એ આઉટર વ્હીલ હશે। એટલે અહીંયા આગળ જે આપણને એંગલ આપેલો છે એ એંગલ થીટા આપેલો છે, અને અહીંયા આગળ આપણને જે એંગલ આપેલો છે એ એંગલ આપણને ફાઈ આપેલો છે, ઠીક છે। તો અહીંયા આગળ આપણે જોઈએ કે ધારો કે એ કે અને બી એલ, મતલબ કે આ એ કે અને બી એલ એ સ્ટેરિંગ લિંક છે અને એ બી એ ટ્રેક રોડ આપણને આપેલા, અને ટ્રેક રોડની વાત કરીએ તો સ્ટેરિંગ લિંકની જે લંબાઈ છે મતલબ કે એ કે અને બી એલ
એની લંબાઈ ધારો કે r છે અને ટ્રેક રોડ જે આપણે AB આપેલો છે એની લંબાઈ ધારો કે L છે તથા આ જે ફિગર છે આ જે ટ્રાયંગલ્સ જે બનશે એને જો આપણે મેક્સિમાઇઝ કરીએ તો આપણને શું જોવા મળશે તો આ છે એ લેફ્ટ સાઈડ નું વ્હીલ છે અને એની અંદર જો આપણે ટ્રાયંગલ જોઈએ તો sin આલ્ફા પ્લસ થીટા મતલબ કે આટલો આલ્ફા એંગલ છે અને આ જે એંગલ છે એ થીટા એંગલ છે બરાબર અને આ બે એંગલ આપણે આપણે સરવાળો કરીએ તો આપણને શું મળશે તો એંગલ આલ્ફા પ્લસ થીટા આપણને મળશે હવે ત્રિકોણમેટ્રી મતલબ કે ત્રિકોણમિતિ પ્રમાણે જો જોવા જઈએ તો sin આલ્ફા પ્લસ થીટા મતલબ કે sin નો કોઈ ભી એંગલ હોય તો ઇઝિકલ શું આવશે તો સામેની બાજુ એના છેદમાં કર્ણ મતલબ કે જે એંગલ બનાવે છે તે એંગલની આપણે સામેની બાજુ લેવાની થાય બરાબર છે હવે આપણે અહીંયા આગળ લઈએ છીએ sin આલ્ફા પ્લસ થીટા મતલબ કે આપણે આ આખે આખો એંગલ આપણે લઈએ છીએ અને ટ્રાયંગલ કયો બનશે એ કે અને આ પોઈન્ટ આ ત્રણ પોઈન્ટનો ટ્રાયંગલ બનશે જે અહીંયા આગળ આપણને કાટખૂણો મળવાનો છે બરાબર કર્ણનું જે માપ છે એ કર્ણનું માપ કેટલું આવશે તો સ્મોલ આર આવશે જે આપણી ટ્રેક લિંકની અથવા તો સ્ટીયરિંગ લિંકની લંબાઈ છે બરાબર છે અને એની સામે જે સામેની ખાણું સામેની બાજુનો જ ખૂણો છે સામેની બાજુ જે છે મતલબ કે આલ્ફા પ્લસ થીટાની જે સામેની બાજુ છે એ સામેની બાજુનું માપ કેટલું આવશે તો વાય પ્લસ એક્સ આવશે કારણ કે અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે આ વર્ટિકલ એક્સિસ આ એ પોઈન્ટનું ડિસ્ટન્સ છે વાય અને આ એ પોઈન્ટનું ડિસ્ટન્સ છે મતલબ કે એ ડેશનું ડિસ્ટન્સ છે એક્સ અને આપણે જોઈએ છે આ લંબાઈ બરાબર છે એટલે કે એ લંબાઈ કેટલી આવશે તો વાય પ્લસ એક્સ જેટલી આ લંબાઈ આવશે એટલા માટે આપણને સાઈન આલ્ફા પ્લસ થીટા શું મળશે તો સામેની બાજુ જે વાય પ્લસ એક્સ છે અને છેદમાં કર્ણ કે જે આપણને અહીંયા આગળ આર આપેલો છે તો આ થઈ ડાબી બાજુના વ્હીલની વાત હવે સેમ રીતે જમણી બાજુના વ્હીલમાં પણ કંઈક બનશે તો એ શું ફિગર છે તો આ છે જમણી બાજુના વ્હીલની ફિગર બરાબર છે અહીંયા આગળ બી અને બી ડેશ પોઈન્ટ છે અને અહીંયા આગળ એલ છે બરાબર છે હવે મારે બી આ એંગલ લેવો પડશે આની અંદર મારે આ એંગલ લેવાનો છે મતલબ કે વર્ટિકલ એક્સિસથી આફ્ટર સ્ટીયરિંગ જે એંગલ મળે છે એ આમાં બી આપણે એ જ લીધો છે કે વર્ટિકલ એક્સિસથી આફ્ટર સ્ટીયરિંગ જે એંગલ બને છે એ આફ્ટર સ્ટીયરિંગ કયો એંગલ બને છે તો આલ્ફા પ્લસ થીટાનો એંગલ આફ્ટર સ્ટીયરિંગ બને છે તો એ જ રીતે જમણી સાઈડની અંદર આફ્ટર સ્ટીયરિંગ કયો એંગલ બનશે તો આલ્ફા માઇનસ ફાઈ કારણ કે ફાઈ આપણે આ એંગલ છે ને આલ્ફા આ આખો એંગલ છે પણ મારે જોઈએ છે ખાલી આટલો એંગલ એટલે એ એંગલ કેટલો બનશે આખો એંગલ આલ્ફા માઇનસ આ એંગલ જે આપણે કટ કરીશું એ ફાઈ એટલે અહીંયા ક્યાં મળશે આલ્ફા માઇનસ ફાઈ બરાબર છે તે જ રીતે અહીંયાથી મતલબ કે આ પોઈન્ટથી સ્ટીયરિંગ પહેલાંના પોઈન્ટથી વર્ટિકલ એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું મળે છે વાય મળે છે આફ્ટર સ્ટીયરિંગ જે અહીંયા પોઈન્ટ મળશે એનાથી વર્ટિકલ એક્સિસનું ડિસ્ટન્સ કેટલું મળે છે તો એક્સ મળે છે તો મારે જે આ ડિસ્ટન્સ આપણને જોઈએ છે એ ડિસ્ટન્સ મને કેટલું મળશે આખું જે ડિસ્ટન્સ વાય છે એ માઇનસ અહીંયા આગળનું જે ડિસ્ટન્સ એક્સ છે એ એટલે કે વાય માઇનસ એક્સ મને ડિસ્ટન્સ મળશે તો આની બી અંદર આપણે જો સાઈન આલ્ફા માઇનસ ફાઈ મતલબ કે સાઈન એંગલ આપણે લઈએ તો શું મળશે સામેની બાજુ અને એના છેદમાં આવશે કર્ણ ટ્રેક રોડ છે સોરી ટ્રેક આમ છે એની લંબાઈ તો આર એટલે કે કર્ણ આપણને આર આપેલો જ છે બરાબર છે તો સામેની બાજુ પર આપણે લેવાની છે તો સામેની બાજુ કેટલી આવશે તો વાય માઇનસ એક્સ મતલબ કે આ જે ટ્રાયંગલ બન્યો છે એ ટ્રાયંગલમાં સામેની બાજુ અને છેદમાં કર્ણ લેવાનું સામેની બાજુ આપણને વાય માઇનસ એક્સ આપેલી છે અને કર્ણ જેટલે આપણે ટ્રેક આમની જે લંબાઈ છે એ આપણે લેવાની થશે કે જેની વેલ્યુ આર થશે બરાબર છે હવે આ જે બે ઇક્વેશન મળ્યા જમણી બાજુનું ઇક્વેશન મળ્યું અને ડાબી બાજુનું ઇક્વેશન મળ્યું ધારો કે હું આ બે ઇક્વેશનનો સરવાળો કરું તો મને શું મળશે એ આપણે જોઈએ તો એ સરવાળો કરતા મને મળે છે સાઈન આલ્ફા પ્લસ થીટા પ્લસ સાઈન આલ્ફા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વાય વત્તા એક્સ છેદમાં આર વત્તા વાય માઇનસ એક્સ છેદમાં આર હવે અહીંયા આગળ છેદ સરખો છે બરાબર છે એટલે ઉપર જે આધાર જે ઉપરનો જે અંશ જે છે તેનો આપણે સરવાળો કરવાનો આવશે એટલે વાય પ્લસ એક્સ પ્લસ વાય અને માઇનસ એક્સ એટલે પ્લસ એક્સ અને માઇનસ એક્સ તો ઝીરો થઈ જવાના છે પણ વાય પ્લસ વાય જો આપણે કરીશું તો આપણને ટુ વાય મળશે એટલે આપણને શું મળ્યું તો સાઈન આલ્ફા પ્લસ થીટા
प्लस साइन अल्फा माइनस थीटा इज इक्वल टू टू वाई डिवाइड बाय स्मॉल आर बराबर छे। हवे बे मिनिट माटे आपणे आ इक्वेशन ने साइड में मूकीए અને આપણે ફરી વખત ડાબી સાઈડવાળી ફિગર જોઈએ, ડાબી સાઈડનું જે વ્હીલ હતું એની ફિગર જોઈએ બરાબર છે। હવે અત્યાર સુધી આપણે ફિગર લઈ લીધી, આપણે અત્યાર સુધી એ લઈ લીધું, આ ટ્રાયંગલ મોટો લીધો। હવે હું આ ટ્રાયંગલ લઉં, કયો? તો ખાલી જે આલ્ફા એંગલ બનાવે છે એ આલ્ફા એંગલનો ટ્રાયંગલ હું અહીંયા આગળ જો અત્યારે લઉં તો મને શું મળી શકે? તો સાઈન આલ્ફા ખાલી આપણે શોધવાના છે, તો એમાં મને શું મળશે? સામેની બાજુના છેડમાં કર્ણ બરાબર છે। તો હવે આલ્ફા જે એંગલ છે એ કોની કોની વચ્ચે એંગલ છે? તો આ એંગલ છે, આની વચ્ચેનો એંગલ છે બરાબર છે। અને એ જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ કેટલું છે? તો વાય। તો મને સામેની બાજુ કેટલી મળશે? કે અહીંયા આગળ આલ્ફા એંગલ છે, તો આલ્ફા એંગલની સામેની બાજુ કેટલી મને મળશે? તો સ્મોલ વાય જેટલી મળશે। અને કર્ણ, તો કર્ણની વેલ્યુ કેટલી આવશે? તો ટ્રેક આર્મની જે લંબાઈ છે એટલી આવશે, એનો મતલબ કે આર આવશે બરાબર। તો સાઈન આલ્ફાની વેલ્યુ જો મને શોધવી હોય તે મને કેટલી મળશે? તો સાઈન આલ્ફા બરાબર વાયના છેદમાં આર। હવે આ વાયના છેદમાં આર જે છે એ હું આની અંદર મૂકી શકું છું, કારણ કે અહીંયા પણ વાયના છેદમાં આર આપેલા છે। તો કેવી રીતે મૂકીશું? તો સાઈન આલ્ફા પ્લસ થીટા પ્લસ સાઈન આલ્ફા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટુ મલ્ટીપ્લાય બાય વાયના છેદમાં આર। હવે આ જે વાયના છેદમાં આર છે એના બરાબર હું અહીંયા સાઈન આલ્ફા આપણે જે શોધ્યા છે એ હું લખી શકું છું। તેથી સાઈન આલ્ફા પ્લસ થીટા પ્લસ સાઈન આલ્ફા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટુ સાઈન આલ્ફા। આ જે છે એ છે એકરમેનનો સ્ટેરિંગ સિસ્ટમનો સિદ્ધાંત છે, અને આ ઇક્વેશનનો ઉપયોગ મતલબ કે આ સૂત્રનો ઉપયોગ આપણને આ જ ચેપ્ટરમાં આગળ જે એક્ઝામ્પલ ગણીશું તેની અંદર કરવાનો આવશે બરાબર છે। હવે આપણે આગળ જોઈએ, અક્કમેન સ્ટેરિંગ તો આપણે સમજી લીધું, પણ હવે આપણે આગળ જોઈએ કે ટ્રુ રોલિંગનો શું સિદ્ધાંત છે, મતલબ કે ટ્રુ રોલિંગની શું શરત છે, એ પૂર્ણ કરવા માટે કઈ શરતનું આપણે પાલન કરવું પડશે ઠીક છે। તો એ આપણે જોઈએ, તો ટ્રુ રોલિંગની શરત માટે શું હોવું જોઈએ? તો જ્યારે આપણે આપણા વ્હીકલને કોઈ ટર્નિંગ આપીએ છીએ, કોઈ સ્ટીયર કરીએ છીએ, તો સ્ટીયરિંગ વ્હીલના સેન્ટરમાંથી જે નવી એક્સિસ બને છે બરાબર, જેમ કે આ એક્સિસ થઈ ઇનર વ્હીલની અને આ એક્સિસ થઈ આઉટર વ્હીલની બરાબર, તો આ જે બે એક્સિસ બની છે એ બે એક્સિસનું છેદન બિંદુ મતલબ કે જે પોઈન્ટે કોન્ટેક્ટ થતો હોય છે એ કોન્ટેક્ટ પોઈન્ટ વ્હીલ ટ્રેકની એક્સિસની ઉપર થવો જોઈએ બરાબર છે। એટલે પાછળના વ્હીલ જે છે, રિયર એક્સિસ જે છે, રિયર વ્હીલની જે એક્સિસ જે છે એને જો આપણે એક્સટેન્ડ કરીએ એ એક્સટેન્ડેડ એક્સિસ ઉપર છેદન બિંદુ હોવું જોઈએ, જેમ કે આ ઇનર વ્હીલ જે છે એની એક્સિસ અહીંયા આગળથી નીકળી આફ્ટર સ્ટીયરિંગ, આઉટર વ્હીલ જે છે એની એક્સિસ નીકળી આફ્ટર સ્ટીયરિંગ, અને આ બે એક્સિસનું જે છેદન બિંદુ છે એ ક્યાં આગળ થશે? તો રિયર વ્હીલની જે એક્સિસ છે, જે વ્હીલ ટ્રેકમાં જે એક્સિસ બનશે તેની ઉપર તેનો છેદન બિંદુ આવશે। હવે આપણે આગળ જોયું એ જ પ્રમાણે જ્યારે વ્હીલ ઇનર વ્હીલ હશે તો ઇનર વ્હીલનો એંગલ કેટલો બનશે? થીટા બનશે, અને જ્યારે આઉટર વ્હીલ હશે તો આઉટર વ્હીલનો એંગલ કેટલો બનશે? ફાઈ બનશે બરાબર છે। તો હા, તે ટ્રુ રોલિંગ માટેની શરત। હવે આ શરત તો થઈ વર્ડ્સની અંદર મતલબ કે શબ્દોની અંદર, પણ આપણે આ શરતને ઇક્વેશનની અંદર આપણે કન્વર્ટ કરવી પડે બરાબર છે। તો જો આપણે આ શરતને ઇક્વેશનની અંદર કન્વર્ટ કરીએ એ પહેલાં આપણે આપણને અમુક સ્ટેપ્સ જોઈશે કે કયા સ્ટેપને શું કહેવાય, તો આપણે પહેલાં એનું ધ્યાન લઈ લઈએ કે અહીંયા આગળ જે એ છે એ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો વ્હીકલ ટ્રેકની લંબાઈ છે। પછી બી જે આવશે તો બી શું છે? તો વ્હીલ બેસ છે બરાબર, મતલબ કે આગળના વ્હીલ અને પાછળના વ્હીલની જે સેન્ટર છે તેના વચ્ચેનું ડિસ્ટન્સ છે। આગળ સી, તો સી શું છે? તો પિવોટ બિંદુ, જે આપણે અકમે સ્ટિયરિંગ મિકેનિઝમના સિદ્ધાંતની અંદર આપણે જોયું છે બે પિવોટ બિંદુ હતા તેની વચ્ચેનું અંતર। પછી આવશે થીટા, થીટે શું છે? તો જેમ મેં આગળ કીધું એમ કે જ્યારે ઇનર વ્હીલ લાગે ત્યારે ઇનર વ્હીલ જે ખૂણો બનાવે છે એ થીટા બનાવે છે બરાબર છે। ઇનર વ્હીલ છે એટલા માટે અહીંયા થીટા શું લખ્યું છે? કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઇનસાઇડ લોકનો ખૂણો બરાબર છે, એટલે કે આ જે ઇનર વ્હીલ જે છે એ જે ખૂણો બનાવશે એ થીટાનો બનાવશે બરાબર।
એના પછી છે ફાઈ. હવે આ જે રીતે છે ઇનસાઇડ લોગનો ખૂણો, એવી રીતે ફાઈ એ શું આવશે? આઉટસાઇડ લોગનો ખૂણો. કારણ કે આગળ બે કીધું એ પ્રમાણે કે આઉટસાઇડ વ્હીલને લગતા જેટલા બી ખૂણા આવશે એ કેવા આવશે? ફાઈ આવશે. અને ઇનસાઇડને લગતા કેવા આવશે? થીટા આવશે. બરાબર છે. એના પછી વાત કરીએ તો જો આ વસ્તુ હોય, આટલા ડાયમેન્શન્સ આપણી જોડે હોય, તો ટ્રુ રોલિંગ માટે કઈ શરત આપણે કરવી પડે? બરાબર. તો સૌથી પહેલાં આપણે લઈશું કોટ ફાઈ. બરાબર છે. કે જે આપણું આઉટર વ્હીલ છે, ફાઈ એટલે આઉટર વ્હીલ માટે થયું. બરાબર છે. એટલે આપણે ટ્રાયેંગલ લઈએ, આ પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ. જો આ ટ્રાયેંગલ લઈએ, બરાબર, તો કોટનું આપણી જોડે ઇક્વેશન શું બને છે હંમેશા? કે કોટ એંગલ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ, એટલે કે ફાઈની પાસેની બાજુ લેવાની. હવે આ પાસેની બે બાજુ થાય, એકા થાય ને એકા થાય. કાટકોણ ત્રિકોણ છે એટલે આ શું થશે? કર્ણ થશે. બરાબર છે. એટલે કોટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, એટલે કે આ જે લાઈન આવશે એ લાઈનના છેદમાં સામેની બાજુ, એટલે આ જે લાઈન આવશે એ લાઈન. બરાબર છે. હવે જો પાસેની બાજુ જે છે એ પાસેની બાજુનું માપ કેટલું છે? તો એક્સ વત્તા સી. કેટલું છે? એક્સ વત્તા સી. બરાબર છે. એટલા માટે પાસેની બાજુમાં શું લખ્યું છે? એક્સ વત્તા સી લખી નાખ્યું છે. બરાબર. જે આ માપ થયું. ઓકે. અને છેદમાં શું છે? સામેની બાજુ. તો સામેની બાજુ એટલે આ લાઈન. આ લાઈન શું છે? તો આપણો વ્હીલ બેસ છે, આપણા વ્હીકલનું વ્હીલ બેસ. વ્હીલ બેસ એટલે શું કહેવાય? કે આગળના વ્હીલ એક્સિસ અને પાછળના વ્હીલ એક્સિસ વચ્ચે જે ડિસ્ટન્સ હોય છે તેને વ્હીલ બેસ કહેવામાં આવે છે. એટલે છેદમાં સામેની બાજુમાં શું આવશે? આપણો વ્હીલ બેસ આવશે. કે જેનું માપ કેટલું છે? તો એનું માપ છે સ્મોલ બી. બરાબર છે. હવે અહીંયા આગળ જુઓ, છેદમાં એક જ સ્ટેપ છે ને, ઉપર વત્તાકાર છે, તો હું બંનેઓને પોતપોતાના છેદ આપી દઉં તો શું આવશે? કોટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં બી વત્તા સીના છેદમાં બી. બરાબર છે. એટલે કે અહીંયા કે સી અલગ પાડી દીધો ને એક્સ અલગ પાડી દીધો. હવે આ જે એક્સ જે છે એ આની જોડે એક રિલેશન બનાવશે. બરાબર. તો જો હું આ ટ્રાયેંગલ ધ્યાનમાં લઉં, મતલબ કયો? આ ટ્રાયેંગલ જો હું ધ્યાનમાં લઉં તો મને શું વસ્તુ મળી શકે છે? તો એની અંદર હું લઈશ કોટ થીટા. બરાબર. શું લઈશ? કોટ થીટા લઈશ. તો ત્યાં આગળ ડિસ્ટન્સ કયું આવશે? પાસેની બાજુ આટલી જ આવશે આ જ માપ. ને એ માપ આપણું કેટલું છે? તો એ માપ છે આપણું એક્સ. બરાબર છે. અને છેદમાં શું આવશે? સામેની બાજુ. એટલે કેટલું આવશે? આ આવશે. અને એ માપ આપણું કેટલું છે? તે છે આપણો વ્હીલ બેઝ, કે જે આપણે બી કહીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા આગળ શું મળ્યું? કોટ થીટા બરાબર શું મળ્યું? એક્સના છેદમાં બી મળ્યું. તો અહીંયા કે મને એક્સના છેદમાં બી અહીંયા આગળ દેખાયા. બરાબર. તો આ એક્સના છેદમાં જે બી મને દેખાયા છે તે એક્સના છેદમાં બીની જગ્યાએ હું શું લખી નાખીશ? હવે કોટ થીટા લખી નાખીશ. બરાબર છે. તો હવે આગળ જોઈએ. તો આ જે કોટ થીટા છે એ કોટ થીટાને ઇક્વલ ટુની સામેની સાઈડ લઈ જઈશ. બરાબર. એટલે મને શું મળશે? કોટ ફાઈ માઇનસ કોટ થીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં બી, સી અપોન બી. આ એચ ડીઝ રહ્યા. એટલે મને આ જે ઇક્વેશન મળ્યું એ ઇક્વેશન શું છે? તો આ ઇક્વેશન આપણું છે ટ્રુ રોલિંગ માટેની શરત. બરાબર છે. આ થઈ આપણી ટ્રુ રોલિંગ માટેની શરત. એટલે આપણે ડેફિનેશનમાં કેવી રીતે લખવાની હતી? કે જ્યારે આપણું વ્હીકલ સ્ટીયર થતું હોય અથવા તો વળાંક લેતું હોય તો આગળના જે બે વ્હીલ છે કે જેની અંદરથી જે નવી એક્સિસ નીકળશે તે બે એક્સિસનું જે છેદન બિંદુ છે, મતલબ કે આ જે ઇનર વ્હીલ છે એની આ એક્સિસ નીકળી છે, આ આઉટર વ્હીલ જે છે એની આ એક્સિસ નીકળી છે, આ બે એક્સિસનું જે છેદન બિંદુ જે છે એ છેદન બિંદુ રિયર વ્હીલની એક્સિસની ઉપર મળતું હોય તો આપણું વ્હીકલ ટ્રુ રોલિંગની શરતનું પાલન કરે છે તેવું કહેવાય. બરાબર. આ હતી ડેફિનેશન અથવા તો શરત, કેની અંદર? વર્ષની અંદર. બરાબર. અને જો આપણે એ શરતને ઇક્વેશનમાં લખીએ તો કેવી રીતે લખાશે? કોટ ફાઈ માઇનસ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં બી. જનરલી એક્ઝામની અંદર પૂછાતું હોય છે કે ટ્રુ રોલિંગ માટેની શરત લખો તથા સમજાવો. તો તેની અંદર આપણે શું કરવાનું? આ ફિગર ડ્રો કરવાની, જે ડેફિનેશન લખી, જે ડેફિનેશન કહી એ લખવાની, અને એની આગળના જે સ્લાઇડ હતી એ પ્રમાણે ચાલુ કરવા માટે નોટેશન્સ લખવાના, અને એના પરથી આ વસ્તુ તારવવાનું. બરાબર. જનરલી આ ક્વેશ્ચન જીટીયુ એક્ઝામની અંદર 3-4 માર્કનો પૂછાતો હોય છે. એના માટે આ ક્વેશ્ચન વિશે ખાસ ધ્યાન રાખવું
पड़े। हवे आपणे आगळ जोईशुं के टर्निंग सर्कल रेडियस बराबर छे। तो टर्निंग सर्कल रेडियस आपणे केम शोधवानी जरूर पड़ी ए हुं सौथी पहेला समजावी दऊं। तो थाय छे एवुं के ज्यारे आपणुं व्हीकल कोई स्टीयर करतुं होय के कोई वळाँक लेतुं होय बराबर छे, तो ए वखते शुं हशे के इनर व्हील अने आउटर व्हील ए बेनुं जे मोशन छे अलग अलग हशे। इनर व्हील जे छे स्लो फरतुं हशे, आउटर व्हील जे छे ए स्पीडमां फरतुं हशे, चाहे એ ફ્રન્ટ વ્હીલ હોય કે ચાહે એ રિયર વ્હીલ હોય, બંનેમાં આ વસ્તુ સેમ જ હશે બરાબર છે। પણ જરૂરી નથી કે ચાહે ચાહે વ્હીલની રેડિયસ સરખી જોવાની છે, કારણ કે દરેક વ્હીલ વચ્ચે કંઈક તો ડિસ્ટન્સ છે બરાબર છે। એટલે આ કારણોસર આપણે દરેકે દરેક વ્હીલની અલગ અલગ ટર્નિંગ રેડિયસ શોધવી પડે। ફોર એક્ઝામ્પલ વ્હીકલ આપણું અત્યારે આ સાઈડ જાય છે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, તો એ સમયે આ જે વ્હીલ છે આ વ્હીલ કયું મળશે? ઇનર વ્હીલ મળશે, પણ કઈ સાઈડ છે? ફ્રન્ટ સાઈડ છે। એટલે આ વ્હીલનું શું કહીશ? ઇનર ફ્રન્ટ વ્હીલ બરાબર છે। આ જે છે એ આઉટર વ્હીલ છે, પણ કઈ સાઈડ છે? તો આગળની સાઈડ છે। એટલે આ વ્હીલ કહેવાશે આઉટર ફ્રન્ટ વ્હીલ। એ જ રીતે આ વ્હીલને શું કહેવાશે? તો આ વ્હીલને કહેવાશે ઇનર રિયર વ્હીલ, અને આ સાઈડનું જે વ્હીલ છે એ વ્હીલને કહેવાશે આઉટર રિયર વ્હીલ બરાબર છે। એટલા માટે આપણે હવે કેટલા ઇક્વેશન મળશે ટર્નિંગ રેડિયસના? ચાર ઇક્વેશન મળશે। કેટલા મળશે? ચાર। અને ચાર ઇક્વેશન કયા હશે? અલગ અલગ વ્હીલના અલગ અલગ ઇક્વેશન્સ આપણને મળશે બરાબર। તો હવે આપણે એ ઇક્વેશન જોઈ લઈએ પહેલાં। સૌથી પહેલાં આપણે જોઈશું ઇનર ફ્રન્ટ વ્હીલ, મતલબ કે અંદરના ફ્રન્ટ વ્હીલ માટે બરાબર છે। આ કયું વ્હીલ? માન લો કે આપણું વ્હીકલ આપણે ચલાવીએ છીએ, અને આપણે માન લો કે વ્હીકલ આપણે આપણા વ્હીકલને ડાબી સાઈડનો ટર્ન આપીએ છીએ, તો ડાબી સાઈડનું જે આગળનું વ્હીલ હશે કયું વ્હીલ બનશે? અંદરનું ફ્રન્ટ વ્હીલ બનશે બરાબર છે। એટલે એની રેડિયસ શું છે? આર આઈ એફ, એટલે કે રેડિયસ ઓફ આઈ ફોર ઇનર, એફ ફોર ફ્રન્ટ। એટલે રેડિયસ ઓફ ઇનર ફ્રન્ટ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન થીટા માઇનસ એ માઇનસ સી ડિવાઈડ બાય ટુ। અહીંયા આગળ બી એટલે શું? આપણો વ્હીલ બેઝ, એ એટલે આપણો વ્હીલ ટ્રેક, સી એટલે સ્ટેરિંગના જે બે પીવોટ બિંદુ છે એ બે પીવોટ બિંદુ વચ્ચેનું અંતર એટલે કે સી બરાબર છે, અને થીટા એટલે ઇનર વ્હીલનો એંગલ જે બનાવે છે એ ઠીક છે। આગળ જોઈએ બહારના ફ્રન્ટ વ્હીલ માટે, મતલબ કે આપણું વ્હીકલ જ્યારે ડાબી સાઈડ ટર્ન લેતું હોય બરાબર છે, તો એ વખતે જમણી સાઈડનું જે વ્હીલ હશે એ વ્હીલ કયું કહેવાશે? બહારનું વ્હીલ કહેવાશે, અને જે આગળનું વ્હીલ હશે શું કહેવાશે? બહારનું ફ્રન્ટ વ્હીલ કહેવાશે। તો એ જ એના માટે આપણે ઇક્વેશન્સ જોઈએ, એનું ઇક્વેશન હશે આર ઓ એફ, એટલે રેડિયસ, આર ફોર રેડિયસ, ઓ ફોર આઉટર, એફ ફોર ફ્રન્ટ, એટલે કે રેડિયસ ઓફ આઉટર ફ્રન્ટ વ્હીલ ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં સાઇન ફાઈ પ્લસ એ માઇનસ સી ડિવાઈડ બાય ટુ, જ્યાં આગળ બી એ શું છે? આપણે આગળ જોઈએ પ્રમાણે જ બી એ વ્હીલ બેસ છે, એ વ્હીલ ટ્રેક છે, અને સી જે છે એ છે બે પીવોટ પોઈન્ટ વચ્ચેનું અંતર, અને ફાઈ એ શું બનશે? તો આઉટર વ્હીલનો જે એંગલ બનાવે છે એ એંગલ આવશે બરાબર। આગળ જોઈએ અંદરનું રિયર વ્હીલ, મતલબ કે આપણું વ્હીકલ જેમ આપણે કીધું એ પ્રમાણે ડાબી સાઈડ જો ટર્ન લેતું હોય તો ડાબી સાઈડનું વ્હીલ, એમાં જે પાછળનું વ્હીલ છે ડાબી સાઈડનું જે પાછળનું વ્હીલ આવશે એ કયું આવશે? અંદરનું રિયર વ્હીલ આવશે બરાબર। તો એનું ઇક્વેશન જોઈએ આર આઈ આર, એટલે કે આર ટેન્સ ફોર રેડિયસ, આઈ ટેન્સ ફોર ઇનર, આર ટેન્સ ફોર રિયર, મતલબ કે રેડિયસ ઓફ ઇનર રિયર વ્હીલ ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં ટેન થીટા માઇનસ એ માઇનસ સી ડિવાઈડ બાય ટુ, જ્યાં બી ઇઝ ઇક્વલ ટુ વ્હીલ બેસ, એ ઇઝ ઇક્વલ ટુ વ્હીલ ટ્રેક, સી ઇઝ ઇક્વલ ડિસ્ટન્સ બિટવીન ટુ પીવોટ પોઈન્ટ, જે બે પીવોટ બિંદુ છે તેનું અંતર, અને થીટા ઇઝ ઇક્વલ ટુ ઇનર વ્હીલનો એંગલ બરાબર છે। હવે જે ચોથું અને છેલ્લું વ્હીલ આપણું રહ્યું એ વ્હીલ લઈએ, કે બહારનું રિયર વ્હીલ, મતલબ કે ડાબી સાઈડ વ્હીકલ ટર્ન લેતું હોય તો જમણી સાઈડનું જે પાછળનું વ્હીલ આવશે તેના માટેની એંગલની વાત, તેના માટે રેડિયસની વાત કરીએ, તો આર ઓ આર, આર ફોર રેડિયસ, ઓ ફોર આઉટર, આર ફોર રિયર, એટલે રેડિયસ ઓફ આઉટર રિયર વ્હીલ ઇઝ ઇક્વલ ટુ બીના છેદમાં ટેન ફાઈ પ્લસ એ માઇનસ સી ડિવાઈડ બાય ટુ, જ્યાં બી એટલે કે
જે આપણે આગળ જોઈએ પ્રમાણે જ વ્હીલ બેઝ આવશે, એ આપણો આવશે વ્હીલ ટ્રેક, અને સી આપણને આવશે ડિસ્ટન્સ બિટવીન ટુ પિવોટ પોઈન્ટ, અને જ્યાં ફાઈ એ શું આવશે તો આઉટર વ્હીલનો એંગલ આવશે. બરાબર છે. તો આ હતા ટર્નિંગ સર્કલ રેડિયસના ચાર ઇક્વેશન્સ ચાર અલગ અલગ વ્હીલ્સ માટે. હવે જોવા જઈએ તો જીટીયુની અંદર આ ચેપ્ટર એટલે કે સ્ટિયરિંગના જે ચેપ્ટર્સના જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ નિયરલી ચાર માર્કના કમ્પલસરી પૂછાય છે. એક્ઝામ્પલ જોવા જઈએ એકદમ ઇઝી છે. બરાબર. એમાં ઘણી વખત એવા એક્ઝામ્પલ્સ પણ પૂછાતા હોય છે કે તમને વ્હીલ બેઝ આપી દીધો હોય, વ્હીલ ટ્રેક આપી દીધો હોય, અને પિવોટ બિંદુ વચ્ચેનું અંતર બી આપી દીધું હોય, કોઈક એંગલ બી આપી દીધું અને આપણને રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય. એવા એક્ઝામ્પલ્સ પણ જીટીયુની અંદર પૂછાતા હોય છે. એટલે માટે આ જે ચાર ઇક્વેશન્સ છે આ ચાર ઇક્વેશન્સ ઘણા મહત્ત્વના છે, તેનું ધ્યાન રાખજો. હવે પછી આપણે જોઈશું કે સ્ટિયરિંગ સિસ્ટમ્સના કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. એ એક્ઝામ્પલ આપણે જોઈશું.